नमस्ते बाल दोस्तों, प्रेरणा मंदिर चैनल आपनो हार्दिक स्वागत करिए छे। आपणे अभ्यासक्रम प्रमाणे 8 એકમ તો ભણી ગયા, હવે આપણે 9મા એકમની શરૂઆત તરફ જઈ રહ્યા છીએ। તો આપણે પાઠ 9 નવનું જોવાની શીર્ષક છે રંગ બેરંગી મસાલ્યો। તો તમે મસાલ્યો કોઈ દિવસ મમ્મી રસોઈ બનાવતી હોય તો તમે રસોડામાં ગયા હોય તો જોયું હોય તો લાલ પીળો એવો જુદા જુદા રંગો હોય છે। એ મસાલાના રંગ તો અલગ અલગ હોય છે, સાથે સાથે સ્વાદ પણ અલગ અલગ હોય છે। તો એવા આ રસોડા વિશે આપણે આ પાઠ 9 નો અભ્યાસક્રમ ચાલુ કરી રહ્યા છીએ। હવે આપણે તમે જોયું હશે કે પાઠ 3 નો નવો અભ્યાસક્રમ આવ્યો છે, એની શરૂઆત ક્યાંથી થાય છે। કોઈ પણ પાઠ તમે શરૂઆત કરો તો જોજો આ ગીતડાથી શરૂ થાય છે। તો આપણે પાઠ 9 માં પણ આપણે પહેલા આપણે ગીતડું જોઈ લઈએ, એમાં શાકભાજી વિશે છે। આવ્યું રીંગણ, આવ્યા ટામેટા, ફ્લાવર સાથે આવ્યા બટાકા। તો રીંગણ છે, ટામેટા છે, ફ્લાવર છે અને બટાકા પણ છે। એ બધાને સુધારી લીધા બાપી હવે શાક હોય એ આખું તો કરાય નહીં, એટલે શું કરવું પડે, નાના નાના ટુકડા કરવા કર પડે, એને આપણે સુધારી કરીએ। પછી એને ધોઈ નાખી, ધોઈએ એટલે શાક શાકમાં કંઈ દવા છાંટી હોય, કંઈ જીવાત હોય એ બધી જતી રહે, એ ધોઈ પછી એને બાફી નાખ્યા। પછી બાફી કઢાઈમાં તેલ મૂક્યું, અંદર રાઈ નાખી, જો રાઈ નાખીએ ને તેલ ગરમ થાય પછી રાઈ નાખીએ ને તળ 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 બોલે, પછી હિંગ નાખી, સુગંધ પહોંચી ઘરની બહાર, હળદર ને મરચું ભરભરાવ્યું એટલે સ્વાદ આવ્યો અને એનો શાકનો રંગ પણ સરસ મજાનો થયો। થઈ ગયું, લો શાક તૈયાર, જમવા આવો સૌ દોસ્તારો। હવે આપણે આ ગીતડાનું પૂરું થઈ ગયું, હવે એની સાથે પાછું આ પાઠમાં બીજું ગીતડું પણ છે। તો અત્યારે તો ફોટા તો ઘણાના પડાવવાના શોખ છે, હવે તો પાછી મોબાઈલની સગવડ, ક્યાંક થોડા તૈયાર થયા ચલો ફોટા પાડીએ, સેલ્ફી પાડીએ એમ આપણે કરતા હોઈએ છીએ। તો આપણે હવે ફોટો પાડું એ ગીતડાની શરૂઆત કરીએ। મમ્મી મમ્મી ફોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું કે ખાલી ફોકસ કરું, મલક મલક તો થાય તું થોડો, નહીં તો ચહેરો રોતો પાડો, જો સ્માઈલ ના આવે તો ચહેરો કેવો આવે, જાણે રડતો હોય એવો, જુઈ ચમેલી ઓઢી ખૂબ, ગુલાબ જોડે જો બેઠો પાડો, તું તો મમ્મી પરી સમાણી, લે હવામાં ઉડતો પાડો, પરી શું હોય, ઉડતી હોય એટલે કે મમ્મી તું ઉડતી હોય એવી હું પાડું, ખોલ જરી તો આંખો સરખી, નહીં તો હું ઊંઘતો પાડું, આંખો બંધ હોય તો જાણે ઊંઘતા હોય એવું લાગે, રાખને મોઢું બંધ જરી, નહીં તો જો બબડતો પાડો, જો મોઢું બંધ ના હોય, તમે બેનપણી સાથે વાતો કરો છો ને, ટીચર ભણાવે એટલે ધ્યાન આમ લખતા હોય તો એમ બોલતા હોય પણ કંઈ સંભળાય નહીં, એને શું કહેવાય, બબડતો પાડો। બેસે મમ્મી તું પપ્પા સાથે ફૂલ જોડે ગલ ગોટો પાડો, હવે આના લેખક છે ખોડાભાઈ પટેલ। હવે આપણે આ પાઠમાં વાર્તા આપી છે, તો વાર્તામાં તો શું છે, હવે આપણે શીર્ષક ઉપરથી ખ્યાલ આવી જાય કે છે રસોડાની વાતો, રસોડાની વાત હોય એટલે રસોઈની વાત તો હોય જ, એમાં બધા સ્વાદનું અહીંયા બધા સ્વાદનું વ્રત છે। હવે શિરી છોકરી છે, એ છોકરીના ઘરમાં શિરીના દાદા દાદી મમ્મી પપ્પા અને બધા વડીલો સાથે રહે છે, એ આપણે આપણા પરંપરા પ્રમાણે વ્રત ઉપવાસ કરતા હોય છે, પપ્પા શનિવાર કરતા હોય, મમ્મી રવિવાર કરતી હોય, કોઈ એ ઉપવાસ કહેવાય, વ્રત વળી કોઈ અભ્યાસ કરતું હોય, ચિત્ર મહિનો આવે છે અલુણા પણ ચાલતા હોય તો અલુણા પણ કરતા હોય, એમ ઘણા એ એના ઘરના વ્રત કરતા હતા। શરીરને વિચાર આવ્યો કે હું પણ વ્રત કરું, એટલે મમ્મીને જાહેર કર્યું કે મમ્મી મારે કાલે વ્રત છે, મમ્મી કે ઓહો એમ, કયું વ્રત, એટલે કે ગળ્યું વ્રત, હું આજે ગળ્યું જમીશ, મમ્મી કે સારું,
એટલે મમ્મી તો ભાઈ ગળ્યું હોય એટલે આપણે મીઠી વસ્તુ બનાવવી પડે. મમ્મી તો શીરો બનાવ્યો, મજાનો ધૂપલાપ બનાવ્યો, ખીર બનાવી. શેરી બેન ને તો આ મીઠી ગળી વસ્તુ ખાવાની મજા આવી ગઈ. ઘરના બધાએ પોતાના ભાણું ભાણું એટલે આપણે ખાવાની વસ્તુ મૂકીએ ને થાળી કહેવાય, એમાં એ બધું દૂધપાક ખીરી ખીર અને શીરો જમ્યા. પછી રાત્રે પાછી શેરીને જાહેર કર્યું કે હવે કાલે મારે છે કયું વ્રત કરશો, ખાટું વ્રત કરીશું. એટલે મમ્મીએ પૂછાય ખાટું વ્રત? પછી મમ્મીએ તો દહીંની કઢી બનાવી. કઢી પાછી કેવી બનાવી ખબર છે? બે દિવસ પહેલાનું દહીં એટલે કેવું હોય? ખાટું હોય. પછી સંતરા લાવી, કાચી કેરી અને લીંબુ. શિરીબેન તો ખાવા કઢી તો ગડગડ આવી ગયા. પછી ઘણા બધા સંતરા ખાધા, કાચી કેરીના ટુકડા ખાધા. શિરીબેના તો દાંત ખટાઈ ગયા. પછી મમ્મીને કહેવા લાગી, મમ્મી લીંબુ પર મીઠું મરચું લગાવી રસ ચૂસાય. મમ્મી કે ખાટું રસ એટલે મીઠું મરચું નખાય નહીં. પછી તો લીંબુ અને ઘરના બધાએ તો કઢી અને ભાત ખાધા. લીંબુ તો પડ્યા રહ્યા એટલે મમ્મીએ તો ઉપાય કર્યો, લીંબુનું અથાણું બનાવી દીધું. પછી મમ્મીએ કહ્યું, શેરી કાલે કયું વ્રત કરીશ? એટલે શેરીને કહ્યું, કાલે હું તીખું વ્રત. એટલે કે મમ્મી તો ગભરાઈ ગઈ કે તીખું વ્રત? એટલે કે મમ્મી કે સારું, ત્યારે મમ્મીએ તો મોટા મોટા મરચા કર્યા, તળ્યા અને આદુની કતરણી, એટલે કતરણી એટલે આદુના નાના નાના ચિપ્સ પાડીએ ને એને કતરણી કહેવાય, આજુ આદુની કતરણી સાતળી. પછી તો ઘરના બધાએ તો ઘર પોતાની થાળીમાં બે એક બે મરચા લીધા, થોડી આદુની કતરણી લીધી. શિરીબેન તો વ્રત કર્યું પણ જોઈને ગભરાઈ ગયા, પણ બધાના થાળીમાં જોઈને એટલે થોડી હિંમત આવી. પછી એમાંથી આદુની કતરણી ચાળી અને મરચાનું એક પટકું ભર્યું. શિરીબેનના તો આંખમાંથી નાકમાંથી પાણી આવી ગયા, કાનમાંથી ધુવાડા નીકળવા માંડ્યા અને શિરીબેનના વાળ તો ઊંચા થઈ ગયા. જો આ દેખાય એવા શિરીબેનના વાળ તો ઊંચા થઈ ગયા. પછી શિરીબેન તો બહુ તીખું લાગ્યું, બે ગ્લાસ પાણી ગડગડાઈ ગઈ. મમ્મીએ કહ્યું, જો બેટા જીભ પર મધ લગા. શિરીને વિચાર્યું કે મમ્મી તીખાવટમાં મધ ખવાય? મમ્મીએ કહ્યું, મધનો કોઈ ભાગ નહીં. એટલે શિરીને તો એક ચમચી મધ જીભ પર લગાવ્યું. જીભ પર ઠંડક થઈ, ગળામાં સારું થયું. પછી કે જો મમ્મી કે દાદી દાદીએ કહ્યું કે હવે વ્રત કરવાની જરૂર નથી. શેરી કે હું ત્રીજું વ્રત તો પૂરું કરું ને. મમ્મી કે જો આ ઉપવાસમાં આપણે ખજૂર ખવાય, દૂધ ખવાય. શેરીને તો ગ્લાસ દૂધ પીધું, બે ખજૂરની પીસી ખાધી. પછી હવે શેરી કે હવે મારે કાલે કડવું વ્રત કરવું છે. મમ્મી કે સારું ત્યારે. એટલે કડવા વ્રતમાં તો કડવું કડવું ખવાય. એટલે મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું. કારેલા કડવા હોય તમને ખબર છે ને, પણ શાકે કેવું બનાવ્યું? ગોળ વિનાનું, એટલે કેવું બને? કડવું. પછી કડવા લીમડાના પાન લાવી અને એને રસ કાઢ્યો. પછી ઘરના બધાએ નરણે કોઠે બે એક ચમચી શું પીધું? કડવો રસ પીધો. નાનો કોઠો એટલે ખબર છે બેટા તમને? નાનો કોઠો એટલે આપણે સવારના ઉઠી કંઈ પણ લઈએ નહીં અને પહેલું જોઈ લઈએ એને નાણે કોઠી લઈયું કહેવાય. હવે શેરીબેન તો બે ઘૂંટડા રસ પીધો અને પછી તો એક થોડું, એક થોડું એટલે એક પીતું કહીએ ને, એક ટુકડો કારેલાનો એ ખાધો. શેરીબેનનું તો મોં બગડી ગયું અને રોવા જેવા થઈ ગયા. દાદીએ કહ્યું, હવે ચોથા વ્રતની જરૂર નથી. પછી મમ્મી કે જો આપણે બધા સ્વાદ ભેગા કરીએ ને એવું પણ વ્રત કરીને જમીને આપણે વ્રત કરી શકીએ. એટલે મમ્મી શેરી કે, હે મમ્મી
कराय तो मम्मी के गळ्यू खाटू खारू तीखू तूरू बधा स्वाद भेगा होय एवुं व्रत आपणे करी शकाय के ए केवी रीते तो पछी शिरीने तो बधाना साथे दाळ भात शाक रोटली गोळ अथाण कचुंबर अने वटाणो पछी जे मुखवास लीधो आ रीते एमने व्रत पूरू कर्युं। हवे आ पाઠની વાર્તા पूरी करिए छे। आना पछी भाग छे बाल दोस्तों, आना पछी आपणे पाठ चालू छे, पण एमां शुं छे बधा फकरा वे छे, એટલે ફકરા તમે બે વાંચો અને એમાંથી જવાબ મળી શકે, એટલે આગળ આપણે કંઈ લેવાની જરૂર પડે એવી નથી, એટલે આટલે સુધી આપણે પાઠ લઈએ છીએ। હવે આપણે પાઠનો સ્વાધ્યાયની શરૂઆત તરફ જઈ રહ્યા છીએ। જો બેટા આપણે વાર્તામાં બધા સમજી ગયા ને વ્રતનું બધું, ઉપવાસ અને સ્વાદ બધા સ્વાદ પણ ઓળખી શક્યા। હવે આપણે જોઈએ કે પ્રશ્ન એક, પ્રશ્ન એક માં છે પાઠ આવે અને થા બરાબર અવકાશમાં લખ્યું છે, હવા બાજી તા કેરી ઇંચકા મહેમાન તા તાળી પરીક્ષા પરી ફૂલ લાડવો બગાસું ઊં। હવે આપણે આ ભાગ જુદા પડે છે, ઉપર સૂચના પ્રમાણે આપણે આ ભાગ જુદા પડે છે, એમાં આપણે હવે તમે ચેનલ જુઓ ને એટલે પેન્સિલ અને રબર અને નોટબુક લઈને બેસજો, એટલે તમને સારી રીતે લખી શકાય। મોબાઈલમાં જોઈ જવાનું અને પછી આપણે જવાબ લખી જવાનું, એટલે આપણે ખબર પડે એવી રીતે આપણે લખી શકીએ છીએ। તો જો હવા, હવા આવે ખરા, પવન આવે કે હસ, હવે ઉનાળો આવે તો પવન એટલે હસ પ્લસ હવા આવે, તો હવામાં આવે બાજી ખા તા આવે કેરી પાર ઈચ્છા ખા મહેમાન આવે તાળી પાર પરીક્ષા આવે, પણ આ વર્ષે તો તમને મજા આવી ગઈ, આખા વર્ષની રજાઓ, પરીક્ષાની કોઈ ચિંતા નહીં, ફરી આવે ફૂલ પાર લાડવો ખા બગાસું આવે હું આવે, સમજે પડે બેટા, હવે તો તમે જુદા જુદા ભાગમાં લખજો। હવે પ્રશ્ન બે, આપણે કાવ્યના આધારે જવાબ આપવાનો છે, કાવ્યમાં આધારે આ પ્રશ્નો જે છે ને એ પ્રમાણે તમારે મૂકવાનું છે। તો મમ્મી હસતી હોય ત્યારે કેવી લાગે, ચલો ઊંઘતી મહેકતી ઉડતી ફૂલ જેવી કે બબરતી કેવી લાગે છે, એમ તમારે લખવાનું છે। આમાંથી જોઈને ગુલાબ જોડે બેસે ત્યારે મમ્મી ખાલી છે બે મમ્મી તો કેવી જણાકે શું કક્ષાની સુગંધ આવે, એ પ્રમાણે તમારે વિચારીને અંદર લખવાનું છે। પરી જેવા ફોટામાં ખાલી છે બે મમ્મી તો આપણે પરી શું કરે ઉડતી હોય, તો એ આમાંથી શોધીને તમારે લખવાનું છે। આંખ બંધ હોય ત્યારે તમે આંખ બંધ કરી દેજો અને પછી સામે મમ્મી બેઠી હોય તો કહેજો, અથવા મમ્મીને કહેજો તમ તું મમ્મી તમે આંખ બંધ કરો તો કેવી લાગે છે, તો આમાંથી તમારો જવાબ લખવાનો। હોઠ ખુલ્લા રહી જાય તો આપણે સમજાય કાવ્યમાં, તો આમાંથી કયો જે શબ્દ આવે એ તમારે શોધી અને લખવાનું છે। જોડે પપ્પા બેઠા હોય ત્યારે મમ્મી કેવી લાગે છે એ લખવાનું છે। હવે તમને કહ્યું ને આપણે ધોરણ ત્રણ કલ્શોરમાં અભ્યાસક્રમમાં પાઠ ન પૂરો થયો, આગળ તમે ફકરામાં વાંચીને પાઠ સ્વાધ્યાય પૂરો કરજો।